दर्शन नी अभिलाषा ने आव्यो छु श्री सद्गुरु जी ना चरण सम्यग दर्शन नी अभिलाषा ने आव्यो छु श्री सद्गुरु जी ना चरण मेली रे बधी मिथ्या कल्पना लीधा छे हवे सत शरणा मेली रे बधी मिथ्या कल्पना लीधा छे हवे सत शरणा थाशे अजवाड़ा समकित अजवाड़ा थाशे अजवाड़ा समकित अजवाड़ा भव भव ना फेरा मारा डड़वाना भव भव ना फेरा मारा डड़वाना थाशे अजवाड़ा समकित अजवाड़ा थाशे अजवाड़ा समकित अजवाड़ा आप्त पुरुषों वचनों दृढ़ प्रतीति मारा अंतर महो आज्ञा नाराधन नी अपूर्व रुचि श्री सद्गुरु नी साची भक्ति हो जगावो प्रभु एवी आस था साची श्रद्धा मणे मने अजवाड़ा समकित अजवाड़ा मणे मने अजवाड़ा समकित अजवाड़ा पवित्र पुरुष नी आचू कृपा दृष्टि शाश्वत स्वरूप नी मांगू एक झांखी देहति भिन्न शुद्ध चैतन्य नी करवी छ निर्विकल्प अनुभूति टूटे बंधनो महामोहना मणे मने अजवाड़ा समकित अजवाड़ा मणे मने अजवाड़ा समकित अजवाड़ा मिथ्यात्व ग्रंथिया में छेदवाना भव भव ना फेरा मारा टड़वाना પર્વાધિરાજ પર્યુષણ પર્વની આપણી આ યાત્રામાં સમ્યક દર્શન એટલે આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય વ્યવહાર સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શનની અંદર પ્રથમ સતદેવ સદગુરુ સતધર્મો ઉપર શ્રદ્ધા, તે થકી નવ તત્વો ઉપર શ્રદ્ધા, સ્વપર શ્રદ્ધા અને સ્વશ્રદ્ધા. તો ગઈકાલે આપણે સ્વપર શ્રદ્ધા નહીં પણ સ્વશ્રદ્ધા એટલે ચોથું સ્ટેપ કીધું. તો સ્વપર શ્રદ્ધા અને સ્વશ્રદ્ધામાં શું ફરક છે?
તો આપણે જોયું કે સ્વ અને પરનું જે ભેદજ્ઞાન કરવાનું છે એ સ્વ પર શ્રદ્ધામાં આવે છે. એટલે પર તે હું નથી. જો એક સિમ્પલ તમને ક્વેશ્ચન પૂછું કે આપણાથી કંઈક ખોટું લખાઈ ગયું હોય અને હવે આપણે જો સાચું લખવું હોય એ જ જગ્યાએ, તો શું કરવું પડે? પહેલાં ભૂસવું પડે. જે ખોટું લગાઈ ગયું છે એ ભૂસવું પડે, તો પછી નવું જે છે આપણે લખી શકશું. બરાબર છે કે નહીં? એમ અનાદિકાળથી આ દેહાધ્યાસના કારણે પર દ્રવ્ય અને પર ભાવમાં મારું હું પણ જે થઈ ગયું છે એ પહેલાં ભૂસવાની જરૂર છે. એ ભૂસીને ક્લિયર કરીએ, હું દેહ છું, એ ખોટું છે. એટલે આપણે એને ભૂસવું પડશે. એ ભૂસ્યા પછી હું આત્મા છું એ લખાશે. એટલે જ્યારે આપણે સ્વ પર ભેદજ્ઞાન કરે છે ત્યારે પર તે હું નથી અને આ સ્વ હું છું એ સ્વ પર ભેદજ્ઞાનમાં આવશે. અને એમ કરતા કરતા સ્વની મુખ્યતા થાય, સ્વ પ્રત્યેની જે દ્રવ્ય દ્રષ્ટિ છે એ દ્રવ્ય દ્રષ્ટિનું જોર આવે, તે છે સ્વશ્રદ્ધા. જે આપણે જોયું ને છ પદના અપેક્ષાએ, સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ અને અપરોક્ષ. સ્પષ્ટ એટલે તો કે દેહ અને આત્મા બંને ભિન્ન છે, સદગુરુ થકી હું એનો પૂર્ણપણે સ્વીકાર કરું છું, તો એ સ્પષ્ટ છે મને. અપરોક્ષ એટલે શું? તો કે આનાથી ભિન્ન હું શુદ્ધાત્મા છું એ અપરોક્ષ અનુભૂતિ થઈ ગઈ, નિર્વિકલ્પ અનુભૂતિ. અને આ બેની વચ્ચે શું છે? પ્રત્યક્ષ અને અત્યંત પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે શું? સ્વ પરનું ભેદજ્ઞાન. અને અત્યંત પ્રત્યક્ષ એટલે શું? તો કે સ્વની મુખ્યતા હોય. જ્યારે સ્વ પરનું ભેદજ્ઞાન હોય ને ત્યારે આ વિચાર તે હું નથી, હું આનો જાણનાર છું. અને જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય ને તો શું થાય? દ્રવ્યની મુખ્યતા, હું જાણનાર, હું જાણનાર, હું આત્મા છું. પછી એમ થાય કે આત્મા બોલવાની શું જરૂર છે? હું છું. પછી એમ થાય કે એમાં હું પણ બોલવાની શું જરૂર છે? છું. અને પછી છું છું, એટલે નિર્વિકલ્પ અનુભૂતિ. ખ્યાલ આવે છે? અને એટલે જ આપણે ગઈકાલે જે જોયું, ગઈકાલના ત્રણ સ્ટેપ શું હતા? સ્વ શ્રદ્ધાની અંદર નિજ અવલોકન, એક્શન સાથે જ કરવાનું, એટલે ક્યારે ભૂલાય નહીં. પહેલું શું છે? નિજ અવલોકન. પછી ભેદ જ્ઞાન અને સ્વરૂપ સન્મુક્તા. સ્વરૂપ સન્મુક્તા, આ જ્યારે સ્વરૂપ સન્મુક્તા થાય ત્યારે ઉપયોગ અંતર્મુખ થાય છે. ઉપયોગ અંતર્મુખ થાય તો અનુભૂતિ થાય. અને નિજ અવલોકનની અંદર આપણે બે ભાગ જોયા. એક છે આત્મ નિરીક્ષણ અને બીજું છે આત્મ અવલોકન. તો આત્મનિરીક્ષણ અને આત્મ અવલોકનમાં શું ફરક છે? આત્મનિરીક્ષણ એટલે ક્રોધનો વિચાર કરવો. અહીં આપણે એક્ઝામ્પલ ક્રોધ લઈએ છીએ, પણ ક્રોધ સામે માન હોય, માયા હોય, લોભ હોય, વિકાર હોય, ગમે લો, ક્રોધનો વિચાર કરવો તે આત્મનિરીક્ષણ. શું કામ વિચાર કરવાનો છે ક્રોધનો? આપણે કે આ ક્રોધની પાછળ આ ક્રોધનું કારણ શું છે. હા, ઘણી વખત આપણી અપેક્ષા હોય છે, આપણો અહંકાર હોય છે, એનું મૂળ શું છે એ ગોતી. પંખો બંધ કરવો હોય તો સ્વિચ ઓફ કરવી પડશે, પંખાને પકડવાથી કાંઈ નહીં થાય, એ તો ફરી પાછો સ્ટાર્ટ થઈ જશે. તો એ સ્વિચ ગોતી કાઢવી કે હા, મને આ વ્યક્તિ સાથે ખટપટ થાય છે, વારંવાર ખટપટ થાય છે, પણ એમાં બીજું કાંઈ નથી, મારી બહુ અપેક્ષાઓ છે, મને હેલ્પ કરે, મને આમ કરે, મારી સાથે સારી રીતે વાત. જ્યાં સુધી અપેક્ષા રાખીશ ત્યાં સુધી હું, એટલે મારા ક્રોધનું કારણ મારી અપેક્ષાઓ છે, એ વ્યક્તિ નથી. એ વ્યક્તિ આવું કેમ બિહેવ કરે છે? કર્મનો ઉદય. એ એના પ્રમાણે છે, એનું પરિણામ છે. એને કઈ રીતે વર્તવું, એને કઈ રીતે પરિણમવું એ નક્કી કરવાનું હું કોઈ નથી. હા, મારે કઈ રીતે પરિણમવું? તો કે મારે અપેક્ષા ન રાખવી. હું અપેક્ષા ન રાખું તો મને ક્રોધ નહીં થાય. પકડાય છે કે નથી પકડાતું? બસ. તો આ રીતે એનું રૂટ ગોતી કાઢવું એ બનીએ છે. એટલે ક્રોધનો વિચાર કરવો તે શું છે? આત્મ નિરીક્ષણ. એ દોષ પકડવો, આપણે નતું જોયું રોંગ થિંકિંગ, રાઈટ થિંકિંગ, એમ કરીને એ દોષ ઉપર કામ કરવું. હવે આત્મ અવલોકન, નિજ અવલોકનની અંદર ક્રોધને જોવાનો છે. ક્રોધને જોવાથી શું ફાયદો થાય છે? ક્રોધને જોવાથી ક્રોધની વ્યાકુળતા અનુભવાય છે. દ્રષ્ટાંત,
આગમાં આંગળી નાખવાથી દાજે પછી એને પ્રયત્ન કરવો ન પડે, એકદમ સહજ થઈ જાય છે, નેક્સ્ટ ટાઈમ એ ભૂલ કરતા નથી. એમ ક્રોધનો આપણે અનુભવ કર્યો હોય, એની આકુલતા, એનું એ તમે જો, જ્યારે અપેક્ષા રાખી હોય, જ્યારે આપણા અહંકારના ઈગો ટ્રીપ ઉપર આપણે ચડી ગયા હોય, ત્યારે જે બધો મેસ ક્રિએટ થયો હોય ને, એને ઓબ્ઝર્વ કરવું, જુદા રહીને, ખાલી વિચાર નહીં. એટલે એક વિચાર પદ્ધતિ છે, એક અનુભવ પદ્ધતિ છે. વિચાર પદ્ધતિ આત્મનિરીક્ષણ, અનુભવ પદ્ધતિમાં શું, આમ સાક્ષાત જોવો. હા, જો આ ક્રોધ ઊભો થયો, હવે આ વૈધો, હવે આ જો એનું આવું પરિણામ આવે છે, જો અત્યારે આ પાછો શમી રહ્યો છે, તો આ ક્રોધની ઉત્પત્તિ, ક્રોધનું જીવન, ક્રોધનો લય, આ બધું જ સમજવું એ અવલોકનની રસ. ક્લિયર? પછી આપણે શું કર્યું, ભેદ જ્ઞાન અવલોકન કરી, અને પછી ભેદ જ્ઞાન, એટલે આ પર છે અને આ હું છું. યાદ આવે છે? દ્રષ્ટાંત આપણે અહીંયા જ અટવાયેલા છે, અમૃતાંજન, વિક્સ, મૂ, ટાઈગર બામ, યાદ આવ્યું ને દ્રષ્ટાંત? અહીંયા કઈ છે ને એવું, પણ આ આ આની અંદર અટકાયેલો છું. પણ એ વખતે પણ ચૈતન્ય ચંદનની સુગંધ છે એ પકડાવી જોઈએ, અને એની મુખ્યતા થવી જોઈએ. મને કો ક્યારેક ક્યારેક આપણને ભક્તિમાં એકદમ ભાવ આવે છે કે નહીં, અને આમ એકદમ આમ નિર્મળતા, આમ શાંતિ લાગે છે કે નહીં? એ સ્વભાવનો જે રસ છે ને, શાંતિનો રસ, એ જે ભક્તિમાં અને ધ્યાનમાં આપણે ચાખ્યો હોય ને, એ સ્વભાવ રસને ચાખ્યો છે, અને વિભાવ રસને અવલોકનમાં જોયો છે. વિભાવની વ્યાકુળતા પકડાણી છે, તો હવે વિભાવની વ્યાકુળતામાં મારે અટકવું નહીં, અને મારે સ્વભાવમાં આવવું એવું કહેવું પડશે નહીં. પોતાનો જ અનુભવ હશે કે આટલી શાંતિ, આટલો આનંદ મારા મારામાં જ છે, તો હું શું કામ એને વિભાવમાં જાઉં? એમ આ રાઈટ? પકડાય છે આ વાત? એટલે હવે જ્યારે જ્યારે આપણે ધ્યાન કરીએ, ભક્તિ કરીએ, તો એ સ્વભાવ રસને ચાખવાનો પ્રયત્ન કરો, એનો મહિમા લાવો. અને એના માટે દ્રષ્ટાંત લીધું હતું આપણે, દ્રવ્ય દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ. બેનો જાય તો શું જુએ? હા, દાગીનાનો આકાર જુએ. અને ભાઈઓ શું જુએ? ભાઈઓ દ્રવ્ય દ્રષ્ટિ જુએ. ભાઈઓ એમાં કેટલું સોનું છે એનામાં ઇન્ટરેસ્ટ છે, પર્યાયમાં ઇન્ટરેસ્ટ નથી. એમ આ બધા જે વિકારો જે છે, આ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, આ બધા પર્યાય છે. મારે આના ઉપર દ્રષ્ટિ નથી. હું કોણ છું? બોલો બોલો. આમ હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું. એવું ભગવાન આત્મા છું એની ખુમારી આવશે ને, સ્વરૂપ સન્મુખતા કરવી નહીં પડે, સ્વરૂપ સન્મુખતા થઈ જશે. રાઈટ? સો આ રીતે આપણે એકદમ પાકું થઈ ગયું. તો આજે આપણે જે કરવો છે થોડોક પ્રયોગ, તો ગઈકાલે આપણે જે અત્યાર સુધી જોતા હોય ને કે ભાઈ સ્વ પર, ભાઈ આ હું નથી, હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, આ શુભાશુભ ભાવ થાય છે એ ચિત્ત પણ હું નથી. તો કરવું છે થોડુંક પ્રેક્ટિકલ ધ્યાન કરવું છે આપણે. તમે રે, હા થોડાક જણ પાડે છે, જેને હા ન પાડવી એ સુઈ જાજો, ચાલો વાંધો નહીં. ના, પણ તમે દિલથી કરો તો આમ સમજાશે કે આ કઈ રીતે આ આત્મ સ્વરૂપનું મારે ધ્યાન કરવું. આંખ બંધ, શરીર ટટાર, પંદર મિનિટ. અનંત પુદ્ગલ પરમાણુઓનો સમૂહ, એવો આ દેહ, તે હું નથી. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, આ જડ શરીર, તે હું નથી. નથી હું પૃથ્વી, નથી જળ, ન અગ્નિ, ન વાયુ, નથી આકાશ. સર્જન વિસર્જનના ખેલને નિહાળનારો હું જ્ઞાન પ્રકાશ. નથી હું ઇન્દ્રિય, નથી અંગ ઉપાંગ, નહીં
શ્વાસોશ્વાસ, હું દ્રષ્ટા છું દ્રષ્ટિનો અબાધ્ય અનુભવ રૂપ આદમ રામ. આ રંગોની રમત, આ શબ્દોનો ધ્વનિ, રસ ગંધ નિસ્પર્શ અનુભૂતિ, આ રૂપી જગતને જાણનારું અરૂપી અમૂર્ત હું શુદ્ધ ચૈતન્ય સ્વામી. નથી હું પુરુષ, નથી વર્ણ કે જાતિ મારી, નથી હું પુત્ર બંધુ કે મિત્ર, અજર અમર અવિનાશી. ભવિષ્યના સ્વપ્નાઓમાં રાજતું મન તે હું નથી. હું વર્તમાન ક્ષણમાં સ્થિત સાક્ષી. તર્ક વિતર્ક કરતી આ બુદ્ધિ હું નથી. નથી હું આ વિચારોની વધતી વણઝાર. સંકલ્પ વિકલ્પો તે હું નથી. હું તટસ્થતાથી એને જોનાર. વિચારોના વાદળાઓ બંધાઈને વિખરાય છે
આ મારા ચિદાકાશમાં, પણ હું એનો જાણનાર અલિપ્ત અને અસંગ જ્ઞાન સ્વરૂપ આત્મા. આ તર્ક વિતર્કના તરંગો, મનમાં ઉઠતા પ્રશ્નના વમળો, આ બધું તે હું નથી. હું સૌથી ભિન્ન, નિર્વિકલ્પ, ન્યારો, અસંગ આત્મા. આ સુખ દુઃખની સંવેદનાઓ, આ ગમા અણગમા, આ મોહ મમતા, એ બધાથી હું છું ન્યારો. હૃદયમાં ઉઠતી લાગણીઓ હું નથી. આ હર્ષ ને શોકના હિલોળે ચડતું ચિત્ત હું નથી. ક્રોધ માન માયાને લો, કામ વિકારો, આ રાગ દ્વેષ અને આ માત્સર્યના ભાવો નથી મારો આ સ્વભાવ. એને હું માત્ર જાણનારો, માત્ર જાણનારો.
क्षणे क्षणे पलटाता भावों, हूँ ज्ञाता मात्र पसार धनारो। शुभाशुभ भावना उदय अस्तनो, हूँ छो मात्र दृष्टा। सर्व विभावो थी छो भिन्न, हूँ निरागी निर्विकारी सच्चिदानंदात्मा। જ્યારે આત્માની અનુભૂતિ થાય છે, નિર્વિકલ્પ સ્વસંવેદન થાય છે, ત્યારે મન અને બુદ્ધિ
સૂઈ જાય છે, અર્થાત તેઓ ત્યાં હાજર નથી હોતા. એટલે જ્યારે જ્ઞાની અનુભૂતિમાંથી બહાર આવે છે, એ દિવ્ય અનુભૂતિ થઈ છે, પણ એ જે અનુભૂતિ છે એ મન વચનથી કહી શકાતી નથી, છતાં જ્ઞાનીની કેટલી કરુણા હશે કે એ જે અનુભૂતિનો ઈશારો પણ પ્રાપ્ત થાય, જે થકી અજ્ઞાની જીવને એ તરફ જવાનું મન થાય, ભાવ થાય. એટલે જ્ઞાની એ અનુભૂતિને શબ્દમાં મૂકી શકતા નથી, તે છતાં ઈશારો ચોક્કસ કરે છે. અને એટલે હવે આપણે જે નેક્સ્ટ 10 મિનિટ્સ છે, એ જ્ઞાનીઓએ આ અનુભૂતિને કઈ રીતે વર્ણન કરી છે, કારણ કે એ વર્ણન કરવા માટે કોકને ને કોક પૌદ્ગલિક દ્રષ્ટાંત લેવું પડશે, પણ એ દ્રષ્ટાંત વડે આપણને ભાવ થાય કે ના, મારે આ કાર્ય કરવું જ છે, આવું કંઈક અદ્ભુત હોય તો મારે આ ચૂકવું નથી. તો એવું દ્રષ્ટાંત છે કે જેમ જમીન છે એને ખોદવાનું સ્ટાર્ટ કરે અને ખોદતા 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 અંદર પાણીનું સ્ત્રોત છે પણ વચ્ચે ઘણા બધા લેયર્સ છે, અને એમ ખોદતા 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 એક એવું લેયર આવે કે જે એકદમ કઠણ હોય, અને ત્યાં ઠોકવાનું થાય અને એમ કરતાં કરતાં એક ક્ષણમાં, એક પળમાં એવું બને છે કે એ તૂટે છે, એ પડલ જે છે એ તૂટે છે. શું થશે જો બધાની એક્શન કેવી થઈ? આમ પાણીની શેર ફૂટે. એવી રીતે જેમ આ અંતર્મુક્તાનો અભ્યાસમાં ઊંડાણ વધતું જાય વધતું જાય વધતું જાય, ધીરજ રાખવી પડશે, અને ધીરજ સાથે કન્ટિન્યુઅસ એફર્ટ્સ, પર્સિવિયરન્સ, સતત મહેનત, સતત પુરુષાર્થ. પણ એ પુરુષાર્થ કરતા કરતા શું થાય છે? તો કે એક ધન્ય પડે, એ જે પાતાળનું એક લાસ્ટ લેયર છે એ ફૂટે છે, અને અંદરથી આનંદની શેર, એવો ઉછળે આનંદ, એવો ઉછળે આનંદ. ઘણા લોકો કે આપણને ખબર કઈ રીતે પડે કે આપણને અનુભૂતિ થઈ છે કે નહીં, કારણ કે હવે નેક્સ્ટ આપણને ક્વેશ્ચન એ રહેશે કે કોક વાર આપણને થઈ ગયો હોય તો. હવે કોઈ વ્યક્તિ કેટલા અહીંયા ઇલેક્ટ્રિક શોકનો અનુભવ કર્યો છે? ઇલેક્ટ્રિક શોક, હા, ઇસ્ત્રીમાં કે ક્યારેક કોઈ કમ્પ્લાયન્સમાં કંઈક થયું હોય અને વાયરને તો ઝટકો લાગ્યો છે કે નહીં? હવે કોઈ તમને આવીને એમ કે મને એવું લાગે તો છે કે ઝટકો લાગ્યો છે, પણ પાક્કું ખબર, તો તમે શું કહેશો? જો ડાઉટ છે, ડાઉટ પ્રશ્ન છે, તો નથી લાગ્યો, આવો મારી સાથે, તમે આંગળી નાખો, હું સ્વિચ ઓન કરું છું. કારણ કે એ ઝટકો જેવો છે, અનુભૂતિ જેવી છે કે જેની અંદર પાછળ પ્રશ્ન ન હોય. પ્રશ્ન હોય તો એ અનુભૂતિ નથી. અને એવી રીતે જ અહીંયા પણ આની અંદર એવો અનુભવ થાય છે, એવો ઇંગ્લિશમાં જેને કહેવાય પ્રોફાઉન્ડ એક્સપિરિયન્સ, ધીસ કેનોટ બી એક્સપ્લેન, એ એવો ધોધ છે કે એમાં પ્રશ્ન જ ન હોય. તે છતાં પૂજ્ય સૌભાગભાઈની કેવી ભક્તિ, એ પરમ કૃપાદેવને કહે છે અમને આવું બે ફાટ જુદું અનુભવાય છે, આપ કહો તો માન્ય કરે. એટલે ટેન્શન રાખવાની જરૂર નથી, હા, કદાચ થઈ ગયું હશે ને તો સદગુરુ તો છે જ, જે માથે બેઠા છે અને આપણને કહેશે કે હા, આ જે થયું હતું ને અનુભૂતિ છે. અને એટલે જ હવે આપણે જે લેશું ને આજના વિષયની, તમને એમ થશે કે આપણે તો બધું ફિનિશ થઈ ગયું ને, છેલ્લું તો આપણે આ ધ્યાને કરી લીધું, પ્રાપ્તિ થઈ ગઈ છે કોઈને તો કહેજો, શક્ય છે, કાંઈ કહેવાય નહીં. આ તો જેટલો પુરુષાર્થ કરે, યથાર્થ પુરુષાર્થ કરે તો સત સરળ છે, સત સુગમ છે, અને સર્વત્ર તેની પ્રાપ્તિ છે. અને આપણા પ્રભુએ તો કેવું કરી બતાવ્યું, ઝવેરી બજારમાં ઝવેરાતનો બિઝનેસ કરતા, ગૃહસ્થ વેશમાં હોવા છતાં પણ કેવી ઉચ્ચ આત્મદશા પ્રાપ્ત કરીને બતાવી, પ્રૂવ કરી બતાવ્યું આપણને કે શક્ય છે, આ કાળમાં શક્ય છે. અને એટલે જ આપણને, જો મારા ભગવાન કરી શક્યા તો હું કેમ ન કરી શકું, બરાબર કે નહીં? તો આવી રીતે, તો એક તો કીધું કે આવી રીતે પાણીની શેર ફૂટે. તમે જો કેરલામાં આવ્યું હતું ફ્લડ્સ,
તમે જ્યાં જો ને ત્યાં માત્ર પાણી પાણી પાણી, આખું ગામ હોય પણ આમ ડૂબી ગયું હોય એવું જ થશે. માત્ર આનંદ 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 આનંદ, આનંદ સિવાય બીજું કાંઈ નહીં. અને શાસ્ત્રમાં તો એમ કીધું છે કે ધરતીકંપ આવશે. અનુભૂતિ જ્યારે થાય ને ત્યારે ધરતીકંપ થાય, અને ધરતીકંપમાં આખી ટોપોગ્રાફી હોય ને ચેન્જ થઈ જાય. જ્યાં પહાડ હોય ને ત્યાં ખાઈ થઈ જાય, ને જ્યાં ખાઈ હોય ત્યાં પહાડ થઈ જાય. તો એટલું સુંદર વર્ણન કર્યું છે કે અહંકાર રૂપી પહાડ જ્યાં હતા, અહંકાર રૂપી કશાય રૂપી પહાડ હતા, એના ભૂકે ભૂકા થઈ ગયા અને ત્યાં દરિયા થઈ ગયા. એવો ખાડો થઈ ગયો કે દરિયા થઈ ગયા. સેના દરિયા? તો કે આનંદના દરિયા. જ્યાં દરિયો હતો ત્યાં પહાડ થઈ ગયો. એટલે કે જ્યાં કહ્યું છે ને ભવસાગર સબ સુખ ગયો હે, ફિકર નહીં મોહે તરન નકી. ભવસાગર સુકાઈ ગયો, જ્યાં હવે મારે તરવાની જ જરૂર નથી, કારણ કે હવે મોહરૂપી પાણી જ નથી રહ્યું. તો આમ અંદરમાં કંઈક થવું જોઈએ જ્યારે આવું વર્ણન સાંભળે ને કે આહા, એ ધરતીકંપ કેવો હશે, એ પાણીની શેર ફૂટતી હશે. તો અરે, એવું વર્ણન કર્યું છે, શાંતિ એવી અદ્ભુત શાંતિ હશે કે તમે એમ કહો છો, બરફના પાટ હોય મોટા મોટા સ્લેબ્સ, સપોઝ એક અહીંયા છે, એક અહીંયા છે, એક પાછળ છે, એક ઉપર છે, એવા એક નહીં બે નહીં 50-50 પાટની અંદર બેઠા હો તમે, શું થાય? થીજી જાઓ ને, એવું જ થાય. એવી અદ્ભુત શાંતિ. પછી તમે રોંગલી નહીં કરતા ફિટ કે હવે આમ ઠંડી લાગે છે, હા હા હવે તો આપણે એકદમ આત્મા નિકટ આવી ગયા. એકચ્યુઅલી મણિબેને તમારી દયા એવી એસી ઓન કરીને ગયા, અને તમને એમ થાય કે હા 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 થઈ ગયું, ઠંડક ઠંડક લાગે છે. પણ આ બધું પૂતગલનું વર્ણન છે. પૂતગલનું વર્ણન ક્યાંથી હોઈ શકે? અરે, આત્માની અનુભૂતિ એ તો ઇન્દ્રિયાતીત છે. આ તો આપણને બાળ જીવોને એમ થાય કે ના, આવી શાંતિ અનુભવ કરવો જ છે, આવો આનંદ અનુભવ કરવો છે. આટલા વર્ષથી હું મહેનત કરું છું, ખોદખોદ કરું છું, કોને ખબર છે, થોડુંક જ બાકી હોય, અટકી નહીં જતો, હજી કર પ્રયત્ન. એટલે આ બધા દ્રષ્ટાંતો આપ્યા છે. અને કેવું થાય, તો બધી કથાઓ સાંભળીએ છે ને કે લોક યુવાન હતો, ગરીબ હતો, બેઠો તો ઝાડ નીચે, ભૂખ્યો તરસો સૂઈ ગયો, અને સવારના એક હાથી આવે છે, એના હાથમાં સૂંઢમાં કળશ હોય છે, એના માથે કળશ ઢોળે છે, અને એ રાજા તરીકે પ્રોક્લેમ થાય છે. આપણી હાલત એવી જો, ભિખારી જેવા છે. અને કૃપા દ્રષ્ટિ થાય, કૃપાનો કળશ આપણા માથે ઢોળાય, અને રાતો રાત જે ભિખારી હતો એ ચૈતન્ય રાજા બની જાય છે. આવું શક્ય છે. એટલે તો આવા દ્રષ્ટાંતો આપી આપી અને સદગુરુ જ્ઞાની ભગવંતો આપણને જાગૃત કરે છે કે આ અવસરને ચૂકો નહીં, કરી લો. અરે, જેમ ઓલું યુદ્ધનું એલાન થાય ને, અને એનું બ્યુગલ, એનું એની એની અવાજ આવે ને, આમ થનગનાટ થઈ જાય. એવો થનગનાટ થવો જોઈએ આપણને કે આ અવસર આવ્યો છે સમ્યક દર્શનનો, મારે કરી જ લેવું છે. હવે મારી પાસે બધી જ ક્લેરિટી છે, બસ મારે અંતર્મુખ થવાનું કાર્ય કરવાનું છે અને કરી લઉં, કારણ કે રણશીંગું ફૂંકાઈ ગયું છે, એલાન થઈ ગયું છે, મારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી જ છે. અને એટલે ઘણા લોકો એમ પૂછે કે આપણું તો તમે કીધું કે સમજાઈ જશે એવી અનુભૂતિ છે, બીજાને થયું છે કે નહીં કરી તે ખબર પડે. એટલે શાસ્ત્રમાં જ્ઞાની થાય તો એના માથે સિંગડા ના આવે, કે પાછળ પૂછડું ના આવે, કારણ કે આ કંઈક અંતરંગ ઘટના છે. હા, એટલે અંતરમાં એવા ગુણો ચોક્કસ ખીલ્યો. શું ગુણો? એટલે જ આજે આપણે સમ્યક દ્રષ્ટિના 8 અંગ અથવા 8 ગુણો વિશે જોશું, જેથી કરીને આપણે આપણા સદગુરુ ભગવંતની અંદર એ ગુણોના દર્શન કરીએ, આપણા અંદર એવી ભાવના ભાવીએ. અને બહુ સરસ વાત છે, વાઇસ વર્ષા છે, સમ્યક દર્શન થાય ને તો આ 8 ગુણ અથવા 8 અંગ પ્રગટે, અને જો આ 8 ગુણનો પ્રયત્ન કરવામાં આવે ને તો સમ્યક દર્શન પ્રગટે. તો કરવું છે આવું, કંઈક સમજવાનું છે આપણે કે આવા શું 8 અંગ છે. 4 અંતરંગ છે, 4 બહિર સાથે કનેક્ટેડ છે, બહિરંગ છે, અને એવી રીતે 8 અંગ. જો એક શરીર પૂર્ણ ક્યારે કહેવાય? તો કે બે હાથ હોય, બે પગ હોય, મસ્તક હોય, હૃદય હોય, પેટ હોય,
પીઠ હોય, આ આઠ અંગ હોય તો કમ્પ્લીટ કહેવાય, એમ આ સમ્યક દ્રષ્ટિના આઠ અંગ છે. તો શરૂ કરીએ આપણે. પ્રથમ અંગ છે કયું? તો કે નિશંકિત અંગ. શંકા એટલે ડાઉટ, નિશંક એટલે શું? કોઈ પણ જાતની શંકા ન હોવી. દેવ ગુરુ ધર્મ ઉપર શંકા નહીં, એમને પ્રરૂપેલા ધર્મ ઉપર શ્રદ્ધા નહીં. તો આ શ્રદ્ધા ન હોય, ક્યાંય પણ ડાઉટ હોય, સમ્યક દર્શન શક્ય નથી. તો સમ્યક દ્રષ્ટિનું અંગ નિશંક કીધું. દેહ અને આત્મા ભિન્ન છે એ નિશંકતા થઈ છે. શા કારણે? કારણ કે અનુભવ્યું છે દેહ અને આત્મા ભિન્ન છે. અને એનું ચેક પોઈન્ટ શું છે? નિશંક આપણે થયા છે કે એનું ચેક પોઈન્ટ શું છે? તો કે ભય રહિત થયા હોય. આ લોક કે પરલોક, સિમ્પલ એક્ઝામ્પલ કહો. હા, ચંદુભાઈ બહુ રફ ચલાવતા હોય ગાડી, બહુ સ્પીડમાં ચલાવતા હોય, તમને એકદમ ડર લાગી જાય. પણ હવે તો તમને ખબર પડી ગઈ ને, દેહ અને આત્મા બંને જુદા છે, ભિન્ન છે. અને દેહ અને આત્માનો સંયોગ ક્યારે છૂટો પડશે? જ્યારે આયુષ્ય કર્મ પૂરું થશે. હવે જો આવી નવ તત્વની શ્રદ્ધા થઈ હોય તો ગમે એટલું સ્પીડમાં ચલાવે, એટલે જેટલી હાય હાય અને જેટલી હાશ થાય છે ને, એટલું સમજી લેવું કે આપણે નિશંક. બરાબર ને? આ ચેક પોઈન્ટ છે. હાય હાય થાય, ઓય ઓય હાય હાય, પતી જાઉં કે આ નિશંકપણું છે નહીં. તો આવી નિશંકતા જોઈએ. અને બહુ સુંદર, જો આજે તો છે ને, દરેકે દરેક ગુણ ઉપર એક કથા આપણે લેશું, અને કથા એ રીતે આપણે સાંભળશું કે જો હું એ જગ્યાએ હોઉં તો આપણને ઇન્સ્પિરેશન મળશે. તો અંજન ચોરની કથા આવે છે. રાજકુમાર હતો પણ રોંગ ટ્રેક પર ચડી ગયો હતો, ચોરી કરે અને ચોરીની એને લત લાગી ગઈ હતી, એટલે રાજા એને કાઢી મૂકે છે. પણ એ ચોરી કરવાનું કામ છોડતો નથી. એક વખત છે ને, એ ચોરી કરીને ભાગતો હતો. કોનું? તો રાણીનો જ હાર લઈ અને ભાગતો હતો. હવે એ હાર એવો કિંમતી, એવા એના રત્નો હતા કે રાતના ઝગમગે. એનું નામ અંજન ચોર એટલા માટે હતું કે એ એવું આંજન આંજે ને કે એ અદ્રશ્ય થઈ જાય. હવે પોતે ભલે અદ્રશ્ય હતો, પણ પેલો હાર જે હતો ને, એ એટલો બધો ઝગમગાટ કરતો હતો ને, એટલે સિપાહીઓ એની પાછળ પડ્યા. ગમે એમ કરીને ભાગીને છટક્યો, પણ થયું કે આટલાથી ચાલશે નહીં. આપણી પાસે કોઈક એવી સિદ્ધિ હોવી જોઈએ, એટલે એને ખબર પડે છે કે જિંદત નામના શેઠ છે, એ શેઠ પાસે ઉડવાની લબ્ધિ છે. અને તેઓ એ લબ્ધિ શેના માટે યુઝ કરે ખબર છે? મેરુ પર્વત ઉપર જાય, ત્યાં જિનબીમના દર્શન કરે, અને દર્શન કરીને રોજ પાછા આવે. તે માટે એમની આ લબ્ધિનું કે આમને જો હું સાધી લઉં ને, આમની પાસે ત્યાં વિદ્યા સાધી લઉં ને, તો પછી પ્રોબ્લેમ જ નહીં ને. ચોરી કરીને પછી સીધું ટેક ઓફ કરી લેવાનો, એટલે પકડાય નહીં. જાય છે સીધો જિંદતના ઘરે, જિંદત શેઠના ઘરે. જિંદત શેઠ તો કહે છે કે શ્રાવક ગયા છે. ક્યાં ગયા છે? તો કે મેરુ પર્વત પર ગયા, દર્શન માટે ગયા છે. અત્યારે અવેલેબલ નથી. પણ એમનો માળી હતો સોમદત્ત, એ કંઈક અખતરા કરતો હતો. એટલે એને જેને પૂછે છે કે તું શું કરે? તો કે છે ને, શેઠ મને એ જે મંત્ર છે ને, એ વિદ્યા આપી ગયા છે, અને હું એ વિદ્યાને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરું. તો કે કરી લે જલ્દી, શું કરે છે? તને મંત્ર તો મળી ગયો છે. તો કે સાંભળ, એ સિચ્યુએશન એવી છે કે એક ક્રેડલ જેવું, શિબિકા કહીએ ને એવી એક શિબિકા છે, એક દોરી વડે એ લટકે છે, એની અંદર બેસવાનું, મંત્રનું સ્મરણ કરવાનું, અને હાથમાં તલવાર હોય. મંત્ર પૂરો બોલાય ને, એટલે તલવાર બોલતાની જ સાથે એ તલવારથી એ દોરીને કાપી નાખવાનું, અને નીચે ઘણા બધા ભાલા છે. શું થાય? કેટલી શ્રદ્ધા છે જો આ લોકોને, પડશે જેવી શ્રદ્ધા. એટલા માટે તો આ ટેસ્ટ હતી કે એટલી શ્રદ્ધાથી, એટલી નિશંકતાથી બોલે કે બોલતાની સાથે એને સિદ્ધિ પ્રાપ્ત થાય જ, અને કાપે ને તો નીચે ન પડે, એ સીધો ઉડતો જાય. પણ સોમદત્તની પણ શ્રદ્ધા આવી હતી, આમ ફૂલ આમ અંદરમાં હતું જ કે આમ પડશે અને નીચે જશે. એટલે એ પ્રયત્ન કરે, પણ એનામાં હિંમત નહોતી થતી એ કાપવાની. કેમ નહોતી થતી હિંમત? નિશંકપણું નહોતું. પેલો કે તું નીચે ઉતર, તારે ન શીખવું તો કાંઈ નહીં, મારે તો વિદ્યા શીખવી છે, મને આ જોઈએ છે, ચડે છે જલ્દી. કે મંત્ર કયો છે? મંત્ર બોલે છે ને સીધું કાપે છે, અને કાપતાની સાથે શું થાય છે?
હવે પોઝિટિવ થઈ ગયા તમે, કાપતાની સાથે સીધું ઉડવા માંડે છે. એ મંત્ર કયો હતો? નૌકાર મંત્ર. ઓહ, જો આપણે અંદર આ તો આપણે રોજ કરીએ છીએ, કાંઈ થતું. એના માટે એવું નિશંકપણું જોઈએ, એવી શ્રદ્ધા જોઈએ કે આ અનાદિ સિદ્ધ મંત્ર છે, મહામંત્ર છે, એનાથી મારું કલ્યાણ થાય એવી શ્રદ્ધા જ્યારે હોય ને, શ્રદ્ધાપૂર્વક કરે તો પહેલી વખત એ વ્યક્તિ બોલે છે પણ નિશંકપણે એને પૂરેપૂરી શ્રદ્ધા છે, જો જિંદત એ આ સાધ્ય કરું છે તો મારું પણ થઈ શકે. આવા નિશંકપણાથી જ્યારે પ્રયત્ન કરે ને તો સમ્યક દર્શન થાય જ. જો ચાર રત્નને પ્રાપ્તિ થઈ પ્રભુના હાજરીની અંદર તો મને કેમ ન થાય, એવી નિશંકપણું આપણને પણ હોવું જોઈએ. હવે સાંભળો શું થાય છે કે હવે તો ઉડવા માંડી ગયો અને એને વિચાર આવે છે કે આવું તાકાત છે નૌકાર મંત્ર, જૈનનો આ મંત્ર અંદર એટલો તાકાત છે કે એક વખત હું બોલું છું અને એમાં ઉડતા શીખી જાઉં છું. અને અંદરમાં કંઈક સુવિચાર જાગે છે કે જો આખે આખો ધર્મને હું અંગીકાર કરી નાખું તો કેટલો લાભ થાય. ક્યાં જાય છે? સીધા મેરુ પર્વત જાય છે, ભગવાનના દર્શન કરે છે જિનબીમના, અને ત્યાં મુનિ ભગવાનને વિનંતી કરે છે, શિક્ષા આપો. અંજન ચોર છે, ચોરી કરતો હતો, ચોરી માટે આ લબ્ધિ એને જોઈતી હતી, પણ અંદરમાં નિશંકપણું એનો આત્મા જાગ્યો. શું થાય છે? મુનિ ભગવાન પાસે દીક્ષા લે છે, એ જ ભવની અંદર કેવળ જ્ઞાન પામી મોક્ષ પામે છે. આ છે નિશંકપણું. આવું નિશંકપણું આપણને હોવું જોઈએ. ભેદ જ્ઞાન કરીશ નિજ અવલોકન, ભેદ જ્ઞાન સ્વરૂપ સન્મુક્તા, તો અંતર્મુક્તા થવાય જ એવી નિશંકપણું પ્રાપ્ત કરી, અને જો કરે તો કાર્ય થઈ જાય. બીજું છે નિકાંક્ષિત. કાંક્ષા એટલે ઈચ્છા, કાંક્ષા એટલે ઈચ્છા, ડિઝાયર. નિકાંક્ષા એટલે શું? કોઈ પણ ઈચ્છા ન હોય. ઇન્ટરકનેક્શન છે. જો નિશંકિત હોય ને તો નિકાંક્ષા થાય. જો નિશંકિત છે કે પૂતગલની અંદર સુખ છે જ નહીં, એના પછી કોઈને આકાંક્ષા થાય? ન જ થાય. તો નિકાંક્ષા, ઈચ્છા રહિત થવું. અને આ દરેકનું છે ને અલગ અલગ રીતે મિનિંગ પણ થાય છે. એક તો કાંક્ષા ન હોવી સંસારના સુખની, અને બીજું અન્ય ધર્મના આડંબર અથવા તો સાંભળી એ ધર્મની ઈચ્છા અંદર ઉત્પન્ન થવી. ફોર એક્ઝામ્પલ, આપણું બહુ સ્ટ્રિક્ટ હો સંવત્સરીના ચોવ્યારો ઉપવાસ, ન થાય તો તેવ્યારો કરો પણ કાંઈ ખાવાનું નહીં. એના કરતાં પેલો ધર્મ સારો, ઓલું ફળ ખાઈ શકાય, દૂધ ખાઈ લે, થોડું કંઈક ફરાળ લઈ શકાય. હવે આવું સમજીને જો બીજા ધર્મની ઈચ્છા ઉત્પન્ન થઈ તો આ નિકાંક્ષિત ગુણ નથી. આ શ્રેષ્ઠ છે, આ યથાર્થ છે. આ જ આવી રીતે જ કરવું જોઈએ. મારી કચાશ છે એટલે હું નથી કરી શકતો તો એક જુદી વસ્તુ છે. પણ એના કારણે બીજા ધર્મની ઈચ્છા જાગી જાય તો આ નિકાંક્ષિત ગુણ નથી. એમાં બહુ સુંદર અનંતમતીની વાત આવે છે કે ચંપાપુરીના પ્રિયદત્ત શેઠ, એની આ પુત્રી અનંતમતી, બને છે એવું કે નાની છે, 8 વર્ષની છે, માતા પિતા સાથે મુનિ ભગવાન પાસે જાય છે, શ્રવણ કરે છે સત્સંગનું, અને એવો આત્મા જાગે છે કે એના માતા પિતા બંને ચોથા વ્રતની બાધા લે છે. 8 વર્ષની બેબી એ થાય છે કે નહીં, મારે પણ શીલ વ્રત લેવું છે. મા બાપ વિચારે છે કે નાની છે, વાંધો નહીં, લઈ લે. પણ એને એકદમ સિન્સિયરલી લીધું, કારણ કે જ્યારે શ્રવણ કર્યું ત્યારે મુનિ ભગવંતે એમ કીધું કે જો ધર્મની આરાધના કરતા હોય તો સંસારની બીજી કોઈ પંચેન્દ્રિયની ઈચ્છા કરવી નહીં. હવે મોટી થાય છે, લગ્ન કરવા યોગ્ય થાય છે, માતા પિતા કહે છે કે તારા માટે છોકરો ગોતે, તો કેવી રીતે ગોતી શકો? કે મારે તો શીલવ્રત છે. તો કે બેટા, એ તો તું નાની હતી ત્યારે તે લીધું. કે ના ના, હું સંસારને ઈચ્છીશ નહીં. નિકાંક્ષિત ગુણ. બને છે એવું કે એક વિદ્યાધર આવી અને એને કિડનેપ કરી લે છે અને એની સાથે પરણવાનો પ્રયત્ન કરે છે, એ સાફ ઇનકાર કરી દે છે કે નહીં, મને સંસારના સુખો જોઈતા નથી, મારે કોઈ આકાંક્ષા સંસારની રહી નથી. એટલે એ શું કરે છે, એ કોઈ ભીલને આપી દે છે. હવે ભીલ એ રાજા હોય છે, એટલે એ શું કહે છે કે તને બધું જ રાણીનું સુખ આપીશ, તું રાજ કરશે,
એમ એ ભીલ રાજા એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરે છે, ચોખ્ખી ના પાડે છે. વિચાર કરો કે જ્યારે જ્યારે આવું કંઈક એટ્રેક્શન આવી જાય, કોઈ આવીને પણ કેટલા દ્રઢ રહે છે કે ના હું આમાંથી ડગીશ નહીં. એ એક શેઠને વેચી નાખે છે. શેઠ ઘણો પ્રયત્ન કરે છે એને ખેંચવાનો, ડગતા નથી, એટલે એ કંટાળી અને એક વેશ્યાને વેચી દે છે. વેશ્યા કેટલા પ્રયત્ન કરે છે એને, એ કહે છે હું મારો જીવ મારો પ્રાણ ત્યાગ કરીશ પણ હું મારું શીલ વ્રત ભંગ થવા દઈશ નહીં. છેલ્લે એ કંટાળીને એક રાજાને આપી દે છે. રાજા ઘણો પ્રયત્ન કરે છે અને રાજા છેલ્લે એને એક જંગલમાં છોડી દે છે. વિચાર કરો, બમ્પર ટુ બમ્પર, જેમ બમ્પર ટુ બમ્પર ટ્રાફિક હોય ને, બમ્પર ટુ બમ્પર પ્રોબ્લેમ. અને આપણે હોય તો હવે આટલા બધા પ્રોબ્લેમ છે, આટલું બધું થોડુંક આપણે એમ ના ની કાંક્ષા, હું અડગ રહીશ, જે વ્રત લીધા છે એમાં હું જરાય 19-20 કરીશ નહીં. અને એનું શું થાય છે તો કે ત્યાં એમને આર્જિકા મળે છે, અર્થે એટલે માસતીજી મળે છે, એમને વિનંતી કરે છે કે મને દીક્ષા આપો. બને છે એવું કે માતા પિતા પણ એને ગોતતા ગોતતા ત્યાં પહોંચી જાય છે અને એને ઘણું બધું કહે છે કે બેટા છોડ, હવે હવે બધું તારું સુખના દિવસો આવ્યા છે, તારું આ બધું પતી ગયું, તને સારો વર ગોતીને. તો કે હવે મારે દીક્ષા સિવાય આટલો વૈરાગ્ય પ્રાપ્ત થયા પછી હું ક્યાંથી સંસારમાં પડું, હવે તો મારે દીક્ષા. અને તેઓ દીક્ષા લઈ આત્મકલ્યાણ કરે છે. એટલે જ્યારે જ્યારે આમ પ્રોબ્લમની ઉપર પ્રોબ્લમ, એટલે આ દરેક કથા છે ને એમાં આપણે આપણી જાતને જોડવાની છે કે છે મારી પાસે અંજન ચોર જેવી શ્રદ્ધા, આ અનંતમતી જેવી છે મારામાં નિકાંક્ષા, મને આપો હે પ્રભુ, મને આવો ગુણ પ્રાપ્ત આવો, કારણ કે આ ગુણ પ્રાપ્ત થવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ. ત્રીજું છે નિર્વિચિકિત્સક. વિચિકિત્સા એટલે શું? દુર્ગંછા, ચિત્રી કહીએ ને સિમ્પલ ભાષામાં, તો તમે રિલેટ કરી શકો એટલા માટે કહીએ. કોક્રોચને જોઈને જે થાય ને, કોઈને એમ થયું છે આજ સુધી, આમ કોક્રોચ કેટલો ક્યુટ છે ને આ કોક્રોચ, એને કહેવાય ચિત્તિ, દુર્ગંછા. નિર્વિચિકિત્સા એટલે શું? આવી દુર્ગંછા ઉત્પન્ન ન થાય. કોના પ્રત્યે? જો સાધુ ભગવંત હોય, મુનિ ભગવંત હોય, વિહાર કરતા હોય, પાણી વાપરે નહીં, બરાબર છે, એટલે પરસેવાના કારણે થરના થર જામી જાય, એ હદ સુધી કે સફેદ કપડાં હોય ને બ્રાઉન કલરના થઈ જાય. અને ઘર એવું બને કે ઓરવા માટે આવ્યા અને શ્રાવક જ્યારે ઓરાવતા હોય ત્યારે દુર્ગંધ આવે, પણ શ્રાવકમાં સમ્યક દ્રષ્ટિ હોય તો એનામાં નિર્વિચિકિત્સક ગુણ છે, અર્થાત દુર્ગંછા ઉત્પન્ન ન થાય. ઉલટાનું એમ થાય કે અરે આની અંદર રહેલો આત્મા કેટલો પવિત્ર છે, રત્નત્રયની આરાધના કરી રહેલ આ સાધુ ભગવંતને ધન્ય છે, હું બહારથી ગમે એટલો ચોખ્ખો હોઉં પણ અંદરમાં કેટલી મલિનતા છે અને તેઓ શ્રી અંદરથી કેટલા પવિત્ર છે, તે રત્નત્રયના દર્શન કરે છે. અને એટલે અહીં કચ્છના ઉદયન રાજાની વાત આવે છે. ખૂબ ખૂબ વૈયાવચને સેવાનો ભાવ, એટલા પ્રખ્યાત હતા એ કે છેક દેવલોકમાં વાત થાય છે કે કોઈ પણ સાધુ ભગવંત હોય એની સેવા કરવા સદા તત્પર, સમ્યક દ્રષ્ટિ જીવ છે. એટલે એક દેવ નક્કી કરે છે કે આની પરીક્ષા કરીએ, ખરેખર એનામાં નિર્વિચિકિત્સક ગુણ છે કે નહીં. એટલે દેવ એક મુનિ ભગવંતનું રૂપ લઈ અને કોડ થઈ ગયો હોય ને એવા મુનિ ભગવંત એ ત્યાંથી પસાર થાય છે. રાજાને સમાચાર મળે છે કે આવા મુનિ ભગવંત છે, એમને આટલી તકલીફ છે, તરત રાણીને લઈને જાય છે, ચાલો વૈયાવચ કરવા, સેવાનો અવસર આવ્યો છે. અને પોતે જાતે મુનિ ભગવંતના દરેકે દરેક અંગમાં પરુ જે હોય એ પોતાની હાથે સાફ કરે છે, ક્લીન કરે છે. વિચાર કરો, આપણી જાતને કીધું દરેક પરિસ્થિતિની અંદર આપણે આપણી જાતની અંદર મૂકવાનું છે. આજનો જમાનો શું આવ્યો છે, વોર્ડ બોયને રાખી દો, નર્સને રાખી દો આખા મહિનાની, મારાથી આ બધું નહીં થાય. નિર્વિચિકિત્સક ગુણ, જ્યારે આપણે નાના હતા ને ત્યારે આપણું આ બધું જ કાર્ય તેઓએ કર્યું છે, ત્યારે એમને દુર્ગંછા નથી લાવી, ભલે રાગના કારણે હતું પણ કર્યું છે ને. અને આજે આ અવસર આવ્યો છે સેવાનો, પૂજ્ય ગુરુદેવશ્રી એટલું સુંદર કીધું હતું કે મા બાપની સેવા કરવી એ તીર્થંકરની સેવા કરવા બરાબર છે.
અને કેવો કાળ આવી ગયો છે. તો આવો અવસર, હવે જ્યારે પણ આવો ભાવ, આપણે તો કેવું છે, બીજું કઈ અરે પાછળ કોઈક બેઠું હોય અને ઉધરસ ખાય, મતલબ જરાક કંઈક એ મેનર્સ જ નથી, મોડું બગડી જાય. અરે પેલા બિચારા ભૂલથી થઈ ગયો, અચાનક આવી ગયો. હવે વિચાર કરો કે આવું જે ફેસ બનાવ્યો એમાં એ જીવને અંદરમાં કેટલું દુઃખ થતું હશે. થઈ જાય માણસથી ભૂલ, તો શું થઈ ગયું, પૂતગલ જ છે ને. નિર્વિચિકિત્સકો, હવે બધું સાફ કર્યું, પ્રભુને આહાર ઓરાવ્યો, વાપર્યો, હવે મોટી ટેસ્ટ લીધી. શું કર્યું તો કે જોશથી ઉલટી કરી, એટલી જોશથી ઉલટી કરી કે રાજા અને રાણી બેઠા હતા ને એમના આખા કપડાં ભરાઈ ગયા ઉલટીથી. વિચાર કરો, આ એક જરાક આવું કંઈક કોઈક ઉધરસ ખાય એમાં આપણને આટલું થઈ જાય છે આખું, અને એટલી ગંધાય. એ વખતે ઉદયન રાજા શું કહે છે, દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે, હાથ જોડીને વિનંતી કરે છે, પ્રભુ અમારી ભક્તિમાં ક્યાં ભૂલ થઈ ગઈ કે આપને આવો ઉપસર્ગ, આપને આવી તકલીફ પડી અમારા કારણે, આપને તકલીફ પડી અમારા ભક્તિના, અમારી ભૂલના કારણે. આવો ભાવ, અને પોતાનું સાફ કરવા જતા તરત એમને કઈ રીતે એમને શાતા થાય એવો વયાવચનો ભાવ. અને તરત એ દેવ છે એ ફરી પાછું દેવના સ્વરૂપમાં આવી અને હાથ જોડી વંદન કરે છે કે ધન્ય છે તમારી આ નિર્વિચિકિત્સક ગુણને, જે તમારા વખાણ સાંભળ્યા હતા એ પ્રમાણે જ તમારું આ જીવન છે. સમ્યક દ્રષ્ટિ જીવને વંદન. ચોથો ગુણ અમૂળ દ્રષ્ટિ. અમૂળ દ્રષ્ટિ, મૂળતા એટલે શું, મૂંઝવણ, ક્લેરિટી ઓફ થોટ્સ ન હોવી, વિવેક ન હોવો. એટલે શાસ્ત્રમાં પાંચ પ્રકારની મૂળતા કીધી છે. દેવમૂળતા, દેવમૂળતા એટલે શું, તીર્થંકર ભગવાનને સ્વીકારવા નહીં, એમની ભક્તિ કરવા કરતાં કુદેવ કુદેવની ભક્તિ કરવી, તો આ દેવમૂળતા છે. ગુરુમૂળતા, સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, પણ કુલગુરુ છે એટલે, અથવા તો બસ મારા છે એટલે સાચા છે, એમાં પછી એવો ગુણ હોય કે ન હોય એની તપાસણી કરવી જ નહીં, તો આ મૂળતા છે. ત્રીજું ધર્મ મૂળતા, વિતરાગ ધર્મને સ્વીકારવાના બદલે યજ્ઞ આદિ એવા બીજા. પછી શાસ્ત્ર મૂળતા, રાગ દ્વેષના શાસ્ત્ર. લોક મૂળતા, ગંગામાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય. વાત સાચી કે ખોટી, જો આપણે જૈન છીએ અને જૈન એટલે અનેકાંતવાદ, બધા જ સાચા છે, પણ જ્ઞાન ગંગામાં, કઈ ગંગામાં ડૂબકી મારવાથી, તો કે જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાથી બધા પાપ ધોવાઈ જાય. વાત સાચી કે નહીં, પણ એ આશય ચૂકાઈ ગયો અને આ લોક મૂળતામાં કે હું એક ડૂબકી નદીમાં મારી દઉં એટલે મારા બધા પાપ ધોવાઈ જાય, પણ શું આશય હતો, જ્ઞાન ગંગામાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે બધા પાપ ધોવાઈ જાય. વાત સાચી છે કે નહીં, તો આવી રીતે આને સમજવું. આમાં છે ને મથુરાના રાજરાણી રેવતી દેવીની કથા આવે છે, એના બહુ વખાણ સંભળાય છે. એટલે એક દેવ એની પરીક્ષા કરવા આવે. હવે આપણને ઘણાને થતું હશે, આપણી પરીક્ષા કરવા કેમ કોઈ આવતું નથી, ફૂલ કોન્ફિડન્સ છે એમને કે પાસ નહીં થાય. અને જરાક જોશો ને તો આપણી આજુબાજુમાં પણ આવી ઘટનાઓ ઘટતી જ હોય છે. આપણી પરીક્ષા ડગલે ને પગલે, કોઈ દેવને આવવાની જરૂર નથી. ચંદુભાઈ, પપ્પુ, બબલુ આ બધા જ કોકને ને કોક સ્વરૂપે આપણી પરીક્ષા લે છે કે નહીં, હા કે ના. તો હવે મથુરા રાણીનું શું થયું જાણવું છે, એ દેવ આવ્યા એને બ્રહ્મનું સ્વરૂપ લીધું, નહીં આવ્યા. કોઈ કીધું કે પણ બ્રહ્મા છે, તો કે આત્મા એ જ બ્રહ્મ છે, મારે બીજે ક્યાંય જ. વિષ્ણુનું સ્વરૂપ લીધું, એમ અલગ અલગ સ્વરૂપ. પછી થાકી ગયા દેવ કે આ તો આવી રીતે અટ્રેક્ટ થવાથી, લાવ સમોસરણ બનાવું. એટલે સમોસરણ બનાવે છે અને કહે છે કે જો તીર્થંકર આવ્યા છે. રેવતી રાણી કહે છે 25માં તીર્થંકર હોય નહીં મારે ક્યાંય, કારણ કે એમનામાં કયો ગુણ હતો, અમૂળ દ્રષ્ટિ અંગ, આવી અચળ શ્રદ્ધા હોવી જોઈએ. આવા ગુણની જો પ્રાપ્તિ થાય તો સમ્યક દર્શન થઈ શકે છે. વાત સાચી કે નહીં,
તો આવી રીતે આપણે આ ચાર, હવે આ જે ચાર છે ને એ પર સંબંધી સ્વ સંબંધી છે, હવે જે ચાર જે આવશે ને એ બીજાની સાથે કનેક્ટેડ છે. તો કયા છે પેલા ચાર, કયા કર્યા આપણે? પહેલું નિશંકપણું, બીજું નિકાંક્ષપણું, ત્રીજું નિર્વિચિકિત્સા ગુણ, અને ચોથું અમૂળ દ્રષ્ટિ. હવે પાંચમું શું છે? ઉપગુહન. ગુહન એટલે ઢાંકવું. શું ઢાંકવું? પોતાના દોષ ઢાંકવા અને બીજાના ગુણો. રાઈટ, બસ ચેક કરું તું મારે, તમે લોકો જાગૃત છો કે નહીં. હા હા બોલ્યા ને, 10 મિનિટ બાકી જાય, બસ પતી જાય એટલે. ઉપગુહન એટલે ઢાંકવું, પોતાના ગુણોને ઢાંકવા અને બીજાના દોષને. બીજાના દોષને ઢાંકવા તો કે હા, કોકવાર કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગયો, અજાગૃતિમાં ભૂલ્યો, એવું ઇન્ટેન્શન ન હતું, તો એ વ્યક્તિને ચાન્સ મળવો જોઈએ. આપણે શું કરીએ? એને ખુલ્લો પાડો, બધાની વચ્ચે કહી દો આની આ ભૂલ હતી. હવે આવું ખુલ્લો પાડશે તો એ વ્યક્તિ પછી શું થશે? એનો કોન્ફિડન્સ બ્રેક થઈ જશે, અને પછી એમ થશે કે હવે બધા એમ કે જ છે ને કે હું ખરાબ છું, તો મારે સુધરવું શું કામ? આ સાયકોલોજી સમજાય છે? પેલા જાણવું તો ખરા કે આ જે ભૂલ થઈ છે અજાગૃતિના કારણે થઈ છે, કોક વાર અજાણતા થઈ ગઈ હોય, કોક વાર કંઈક ધક્કો લાગી ગયો એટલે થઈ ગઈ છે, એટલે તરત તૂટી પડવું એ વ્યક્તિ કરતા પહેલા થઈ હશે, કદાચ એમનાથી આમ થઈ ગયું હશે, આ ભૂલ થઈ ગઈ હશે, અને પ્રયત્ન કરવો કે જેથી કરીને એ વ્યક્તિને સુધરવાનો એક ચાન્સ મળે. દ્રષ્ટાંત, પાદલિપ્ત નગરી, જીનેન્દ્ર નામના એક શેઠ, અત્યંત ભક્તિ એમને, એટલે એમને એક મોટું ચૈત્યાલય બનાવ્યું, બેસ્ટમાં બેસ્ટ દેરાસર બનાવ્યું, અને અંદરમાં જે પ્રતિમા હતી એના ઉપર નીલ રત્નમણી મુકાવ્યો, રેર ઓફ ધ રેર જ્વેલ એના પર મુકાવ્યો, એવો હતો કે એવો ક્યાંય ન મળે, પ્રાઇસલેસ. એક ચોરને મન થયું કે આ ચોરી કરો, પણ હવે એન્ટ્રી કેવી રીતે મળે? તો કે ડાયરેક્ટ તો એન્ટ્રી મળે નહીં, એટલે એ શ્રાવકનો ડોળ કરે છે, તપસ્યા કરે, આ કરે, પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, એટલે થોડાક વખતની અંદર એકદમ પ્રખ્યાત થઈ ગયો. બધા કે આ તો બહુ બહુ રૂડો જીવ છે, બહુ તો ધાર્મિક જીવ છે, એટલે હવે એના કારણે એને ગમે ત્યારે દેરાસરમાં એન્ટ્રી થવું ને મળી ગઈ. પછી ક્યારેક ક્યારેક ભક્તિ કરવી હોય તો લેટ સુધી બેસીને ભક્તિ કરી શકે, અને બધાને એમ થયું કે આટલી ભક્તિ છે, આવો શ્રાવક છે તો ભલે ને કરે, અને એ લાગ જોતો હતો. એક વખત રાત્રે મોડું થયું, કોઈ હતું નહીં, એટલો રત્ન લઈ અને ભાગે છે. હવે એ રત્ન હતો ને એટલો ઝગમગતો હતો ને કે ત્યાં જે સિપાહીઓ હતા એ જોયું કે આ રત્ન અને આ મંદિરમાંથી ભાગે છે, ચોક્કસ આ પેલું નીલ રત્ન હોવું જોઈએ, એટલે એ લોકો એની પાછળ પડે છે. હવે આ ડરી જાય છે કે હવે મારી પાછળ સિપાહીઓ પડી ગયા છે, મારા હાથમાં પકડાશે અને હું શું કરું? તો બાજુમાં જીનેન્દ્ર શેઠનું ઘર હોય છે, એની અંદર એન્ટ્રી મારે છે. જીનેન્દ્ર શેઠ જુએ છે બાલ્કનીમાંથી કે આ અંદર એન્ટર થયો, એની પાછળ સિપાહીઓ છે, હાથમાં નીલરત્ન મણી છે, આને શું કર્યું છે ખબર પડી ગઈ એને. પણ શું કરે છે? અંદર એન્ટર થતાની સાથે જ્યારે સિપાહીઓ એન્ટર થાય છે પાછળ, કે તમે કેમ પાછળ આવો છો? મેં જ એને કીધું તું આ રત્ન લઈને અહીં આવો, તમે જાઓ બધા. પેલું એકદમ ચક થઈ જાય છે, ચક થઈ જાય છે કે અમને ખબર પડી ગઈ છે કે મેં આ ચોરી કરી છે, છતાં પણ મને બચાવ્યો. અને પછી જીનેન્દ્ર શેઠ કહે છે કે ભાઈ, તું આ ચોરી કરી શ્રાવકના ઓલામાં કરી, અને તું જો શ્રાવક થઈને આવું કરે છે એવું જો લોકોમાં વાત ખબર પડશે તો જૈનોના શ્રાવક ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે, અને એટલા માટે મેં તને અત્યારે ઉપગુહન પછી બેસાડીને એને કહે છે તું શું કામ આવું કરે છે. જો આ ઇમ્પોર્ટન્ટ છે, એનું હૃદય પરિવર્તન કરે છે કે તને શું જોઈએ છે, હું તને મદદ કરીશ ધંધો કરવા માટે, પણ તું આવા ખોટા કામ શું કામ. પેલો તો ચોધાર આંસુએ રડે છે કે તમારી જગ્યાએ બીજો કોક હોત તો આજે મને સુલી પર ચડાવી દીધો હોત. પણ એ શ્રાવકમાં કયો ગુણ હતો? ઉપગુહન, અંગ ઢાંકવું. એનો મતલબ એમ નથી હા કે એને સપોર્ટ કરું, કોઈ ભૂલ કરતા એટલે ભૂલને સપોર્ટ કરું એવું નથી, પણ એને ચાન્સ આપવો સુધરવાનો, એ છે આ ઉપગુહન અંગ. હા, અને પછી જો રિપીટેડલી એ જ ક્રાઇમ કરે તો ડેફિનેટલી જે યોગ્ય હોય તેવા એક્શન્સ લેવા, પણ એક ચાન્સ સુધરવાનો, એક ચાન્સ તો એને મળવો જ જોઈએ. આ છે ઉપગુહન અંગ.
ઘરમાં કોક નથી, કોઈક ભૂલ થઈ જાય, કોઈક ક્રોધિત થઈ જાય, તો થઈ જાય. એમની તબિયત સારી નથી ને એટલે આવું થોડો ગુસ્સો થઈ ગયો, બાકી એમના દિલમાં કાંઈ નથી. અને બીજા હોય તો હા હા એને આવું જ છે તમારા માટે, જો તમને દબાવી દીધા બધાની વચ્ચે એમ કરીને ઓમ સ્વાહા. આવું ન થવું. ઉપગુહનમ. પછી છે સ્થિતિકરણ. સ્થિતિકરણ એટલે શું? જરાક જોસ્તી. હા, ધર્મમાં કોને સ્થિર કરવું? કોના આત્માને? વન્ડરફુલ. આઈ ડિન્ટ એક્સપેક્ટ કે આવશે. યુઝલી લોકોને બધાને એમ જ છે, સ્થિતિકરણ એટલે જે કોઈ બીજો આપણો સાધર્મિક હોય એ પાટા પરથી ઉતરી ગયો હોય તો એને સ્થિર કરવું. અને આ પોઈન્ટ ગુરુદેવે કીધો હતો કે પહેલાં પોતાના આત્માને સ્થિર કરવો જ્ઞાન દર્શન અને ચારિત્રની અંદર, અને પછી બીજો કોઈક જો પાછળ પડી જતો હોય તો એને સ્થિર કરવો. એટલે આપણું પાછું કેવું થાય ખબર છે? બીજાને સ્થિર કરવા જઈએ આપણે. જો તમારે ક્રોધ ન કરવો જોઈએ, તમે ક્રોધ કરો છો તો તમારી તબિયત બગડે છે. પણ સમજો હવે તમે કેટલી વખત તમને કહેવાનું, આ શું થઈ ગયું? પેલાનું સ્થિતિકરણ કરતા પોતે ટ્રેક નીચે ઉતરી જાય. આવું બને કે ન બને? એટલા માટે કીધું પેલા પોતાના આત્માને સ્થિર કરી પછી કોઈ બીજો નીચે ઉતરે. અને આવી દ્રષ્ટાંત આવે છે શ્રેણિક રાજા અને ચેલના રાણીનો પુત્ર વારિસેન. વૈરાગ્ય જાગે છે, દીક્ષા લે છે, એની સાથે એનો એક મિત્ર હોય છે પુષ્પડાળ. એને પણ કે તું પણ ચાલે, તું પણ દીક્ષા લઈ લે, સંસારમાં કાંઈ નથી. એ પણ જોડાઈ જાય છે. 12 વર્ષ નીકળી જાય છે. હવે પુષ્પડાળ જે મિત્ર છે એના પરિણામ મોહ જાગે છે. એ મારે મારા મારી વાઇફ પાસે જવું છે એટલે છોડી અને ગામ તરફ જાય છે. અને શું કરે છે વારિસેન? એની પાછળ જાય છે અને બોલતા કાંઈ નથી. કેટલું સુંદર રીતે સ્થિતિકરણ કરે છે એમાંથી આપણે બોધ લેવાની જરૂર છે. શું કરે છે? તો કે ત્યાં જાય છે અને ચેલના રાણી એની વ્યવસ્થા કરે છે વારિસેન મુનિને બેસવા માટેની. 32 રાણી એમના વંદન વ્યવહાર કરવા માટે આવે છે. પણ આટલો રાજવૈભવ, પૂર્વ અવસ્થાની પત્નીઓ વંદન કરે છે, વારિસેન બેઠા છે વિતરાગ મુદ્રામાં, એના આંખના ખૂણામાં રાગ સરખો જાગતો નથી. આ દ્રશ્ય પુષ્પડાળ જોયે છે, સ્થિતિકરણ થઈ જાય છે કે 32 પત્ની, આવો વૈભવ અને રાગનો કણિયો નથી. અને હું છું કે એક સ્ત્રી માટે મેં આ દીક્ષા છોડવાનો વિચાર કર્યો. સ્થિતિકરણ થઈ જાય છે, પાછા ફરે છે અને પાછી દીક્ષા લઈને આગળ વધે છે. આ છે સ્થિતિકરણ. આપણે કોઈને લેક્ચર આપવાની જરૂર નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. અમે આત્મનિરીક્ષણમાં શીખ્યા છે કે આપણું જે છે અપેક્ષા અને અહંકનો. પણ આપણું જીવન એવું હોય કે પેલો જુએ ને અને એમ થાય કે ના ના, તમને આટલા શાંત જોઉં છું, તમને આટલા પ્રસન્ન જોઉં છું, તો તેનું રહસ્ય શું છે? તમને જોઈને અમે શાંત થઈ જાય છે. આ ખરું સ્થિતિકરણ છે. પછી સાતમું, વાત્સલ્ય. વાત્સલ્ય એટલે અનકન્ડિશનલ લવ. એટલો બધો પ્રેમ, જેમ ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ હોય એવો પ્રેમ કોના માટે? આપણા રાજ પરિવાર માટે. ના ના, એવું ન હોય. ના, આપણા બધા જૈનો માટે હોય. જૈનો માટે પણ નહીં, આખું ગુજરાત, ગરવી ગુજરાત, ગુજરાત પ્રત્યે. તો કે નહીં, આખા વિશ્વના સમસ્ત જીવરાશિ માટે આપણને પ્રેમ હોય. આપણું કેવું થાય ખબર છે? આમ ધરમપુરથી મુંબઈ આવતા હોય, ગાડીમાં આવતા હોય, હા, શિબિર પતી ગયા પછી, અને કોકની ગાડી આમ ઊભી રહી હોય અને કંઈક પંચર બંચર કરતા હોય, સફેદ જબ્બા લેંગામાં હોય, એ કોક છે આ, જરા બાજુમાં લો, સાઈડમાં લો મદદ કરવા માટે. પણ જરાક આમ નજીક આવે તો ખબર પડે કે ના, એ એક ભાઈ હતા, પણ બાકીના બધા કે આપણા નથી, જવા દો. આ કેવું વાત્સલ્ય છે! આપણા હોય, ધરમપુરના છે તો આપણે મદદ કરીને, આપણા નથી જવા દો. આવું ન હોય. અને એટલે જ ગુરુદેવે ખાસ આના ઉપર ભાવ આપ્યો હતો કે વિશ્વની સમસ્ત જીવરાશિ માટે આવો વાત્સલ્ય જાગે, પ્રેમ જાગે. અને અહીંયા અકંપન આચાર્યની વાત આવે છે. 700 મુનિઓને લઈને આવ્યા છે અને બલિ મંત્રી જે હતો ને એને શું કર્યું? 7 દિવસ માટે રાજા પાસેથી રાજ્ય લઈ લીધું. એને કંઈક ઉપકાર કર્યા હશે ને એટલે. અને 700 મુનિ ઉપર ઉપસર્ગ કર્યો. કઈ રીતે ઉપસર્ગ કર્યો? તો કે જ્યાં ત્યાં તેને આજુબાજુમાં બધે આગ લગાડી દીધી.
હવે આગ સર્કલમાં વધતી 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 અંદર આવે છે. 700 મુનિઓ ધ્યાન અવસ્થામાં બેઠા છે. શ્રાવકોને ખબર પડે છે, ત્યાં જ બધા શ્રાવકો અંશન લઈ લે છે અને જાય છે. કોની પાસે? તો કે વિષ્ણુ મુનિ પાસે જાય છે અને વિનંતી કરે છે કે આવો ઉપસર્ગ આવ્યો છે, આપની પાસે ઘણી રિદ્ધિ લબ્ધિ છે, આપ કંઈક કરો આ શાસન માટે. મુનિ રિદ્ધિ લબ્ધિનો પ્રયોગ કરે નહીં, પણ શાસન ઉપર કંઈક સંકટ આવે તો એ વાત્સલ્યના કારણે શું કરે છે? તો કે વામનનું સ્વરૂપ લે છે, એક બ્રાહ્મણનું સ્વરૂપ જઈ અને બલિમંત્રી જે રાજા છે ને એને યજ્ઞમાં કંઈક એવું સુંદર કામ કરી આપે છે. એટલે રાજા કહે છે, માગ માગ, તારે શું જોઈએ છે? તો કે તું આપીશ મને જે જોઈએ છે? તો કે હા, કે મને 3 ડગલા જેટલું રાજ્ય જોઈએ. હવે વામન સ્વરૂપ 3 ડગલા એટલે કેટલા? તો કે જા આપ્યું. જ્યાં કે છે ને જા આપ્યું, ત્યાં એમના રિદ્ધિ સિદ્ધિથી વિરાટ સ્વરૂપ કરે છે. એવું વિરાટ સ્વરૂપ કરે છે કે હજી પહેલો ડગલું મૂકે ને ત્યાં આખો મધ્યલોક કવર થઈ જાય છે. અને ઓલો સમજી જાય છે કે બહુ મોટી ભૂલ થઈ ગઈ, ચરણોમાં પડે છે કે માફ કરો, આપ જે કેસો એ કરવા તૈયાર છું. તો કે હમણાં ને હમણાં આ ઉપસર્ગને રોક. શા કારણે? તો કે આ વાત્સલ્યના કારણે. આપણામાં પણ એવું વાત્સલ્ય હોવું જોઈએ કે આ સાધર્મિક છે, આ તકલીફમાં છે, પછી ફાઇનાન્શિયલ હોય કે કોઈ મેન્ટલ ડિસ્ટર્બન્સ હોય, ઇમોશનલી ડિસ્ટર્બ હોય, તો મારે એ વાત્સલ્યને પ્રગટ કરવું. સાધર્મિક એટલે જ સાધર્મિક વાત્સલ્ય વર્ડ યુઝ થાય છે કે નહીં? સ્વામી વાત્સલ્ય કરવાનું છે કે એ વાત્સલ્ય કરી અને હું મને જે મળ્યું છે એનો લાભ બધાને આમ. અને લાસ્ટ છે ધર્મ પ્રભાવના. રત્નત્રયથી પોતાને સદા પ્રભાવિત કરતા રહેવું, આ એનો ડીપ મિનિંગ. અને બીજું તો કે આ અવસર મળ્યો છે, જૈન ધર્મની પ્રભાવના કરવાનો અવસર મળ્યો છે તો હું ચૂકીશ નહીં. એટલે એક એવી કથા છે, શાસ્ત્રની કથા છે, સાંભળજો તમે, કે મથુરાના ઉર્વિલા રાણી હોય છે, એ ઉર્વિલા રાણી જિન ભક્ત હોય છે, અને બીજા જે રાણી હોય છે ને બુદ્ધદાસી, એ બૌદ્ધના હોય છે. હવે અષ્ટાનિકા મહોત્સવ એટલે આ ઉર્વિલા રાણી નક્કી કરે છે કે આપણે યાત્રા કાઢશું, ઓલી હોય ને શોભાયાત્રા, અને ભગવાનની ઓલી રથયાત્રા કાઢશું એટલે બધાને ખબર પડે. બુદ્ધદાસીને ઈર્ષ્યા જાગે છે એટલે રાજાના કાન ભંભેરી અને બુદ્ધની યાત્રા કાઢવી એ પાસ કરાવી નાખે છે, આ યાત્રા કેન્સલ કરાવી નાખે. તરત મુનિ ભગવંત પાસે જાય છે, અંશન લઈ લે છે. ઉર્વિલા રાણી વિનંતી કરે છે, આપનો પ્રભાવ છે, આપ રાજાને કંઈક કહો. અને રાજા સમજી જાય છે અને જિન યાત્રા પ્રથમ નીકળે છે. હવે આમાં છે ને રોંગ મેસેજ નહીં લેતા હું, આપણે કંઈ કોમ્પિટિશન નથી કરવાનું, એ લોકોની યાત્રાની પહેલાં આપણી યાત્રા થાય. આ ભક્તિ અહીંયા આખો આશય એટલો સુંદર છે કે જ્યારે હું કોઈક સત્તામાં હોઉં, મારામાં કોઈક પાવર્સ હોય અથવા મારામાં એવી કંઈક ટેલેન્ટ હોય અને જીન પ્રભાવનાનો અવસર હોય તો હું મારી પૂરેપૂરી શક્તિ લગાડી દઈશ ધર્મની પ્રભાવના કરવા માટે. અને શાસ્ત્રમાં એક નહીં 8-8 પ્રકાર બતાવ્યા છે ધર્મ પ્રભાવના કરવાના. તો એક શું છે? પ્રવચન, પ્રવચનથી થાય ને પ્રભાવના. બીજું વાત કરવાથી, ત્રીજું તપસ્યા કરવાથી, વ્રતો કરવાથી, કેવાર નિમિત્ત જ્ઞાન હોય એને યુઝ કરી અને ધર્મની પ્રભાવના થાય. કવિ એટલે કવિતા સર્જી, કાવ્ય સર્જી અને ધર્મની પ્રભાવના થાય. લબ્ધિઓ એનાથી થાય, આપણને થાય આપણે કઈ રીતે કરી શકીએ. અહીંયા 2 પોઈન્ટ આવ્યા ને, તપસ્યા કરીને, તપસ્યા છે, વ્રતો પાળીને. એવું સુંદર વ્રત પાળે કે જે કોઈ પણ જુએ ને એમ જોઈને થાય કે ધન્ય છે તમને, તમારી શું પ્રસન્નતા છે, તમારા કેવા પવિત્ર પરિણામ છે, તમે કોણ છો. અને તમે જ્યારે એમ કહો ને કે હું જૈન છું, હું પરમ કૃપાદેવનો ફોલોઅર છું, ધર્મ પ્રભાવના થઈ ગઈ. આજની તારીખમાં એવા લોકો છે 35 અને 40 વર્ષની ઉંમરમાં, આ એજ ગ્રુપની અંદર એક કપલે આજીવન બ્રહ્મચર્ય લીધું છે, ટોટલ નિવૃત્તિ લીધી છે અને ધરમપુર આશ્રમની અંદર આ જીવન સેવા અને સાધના માટે અર્પણ કરી દીધું જીવન. એમને જોઈને થાય કે ધર્મ પ્રભાવના થઈ ગઈ. આપણે પણ સૌ મળીને એવું સુંદર જીવન જીએ, એવું ટ્રાન્સફોર્મેશન લાવીએ કે કોઈ પણ આપણને જોઈને કહી શકે કે તમે ખરી ધર્મ પ્રભાવના કરી છે.